વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ વૃંદાવન બાલ મંદિર પ્રાથમિક વિદ્યાલયમાં 26 જાન્યુઆરીના રોજ ધ્વજવંદન અને સન્માનમાંના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ જશોદા કોલોનીમાં આવેલ વૃંદાવન બાલ મંદિર પ્રાથમિક વિદ્યાલય દ્વારા આવતીકાલે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સાથે સરકારી અને સમાજ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર વ્યક્તિઓને સન્માનવાનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે, જ્યારે રાષ્ટ્રધ્વજને 107 વર્ષના સિનિયર સિટીઝન સલામી આપી ધ્વજવંદનની ઉજવણી કરાશે. આ 26 જાન્યુઆરીના ઉપલક્ષમાં એક ખૂબ મોટો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં દર વર્ષની જેમ છોકરાઓનું અલગ અલગ પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે. સાથે સાથે આ વખતે એક નવું પ્રોગ્રામ એમાં એડ કરવામાં આવ્યું છે કે વડોદરા શહેરના વિવિધ વિભાગમાંથી, જેવા કે ટેલિફોન ડિપાર્ટમેન્ટ, જીઈબી ડિપાર્ટમેન્ટ, બીએમસી, પછી મેડિકલ કોર્પોરેશનનું જે સરકારી હોસ્પિટલ છે ત્યાંથી, અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જે સારા સારા લોકો પબ્લિકની સાથે વ્યવસ્થિત ડીલિંગ કરીને કામ કરે છે, એવા લોકોની અમે એવા લોકોનું સિલેક્શન કર્યા છે અને એ લોકોનું કાલે અમે બોલાવવાના છે અને એમનું સ્વાગત રાખ્યું છે, એમને મેડલથી સન્માનિત કરવાના છે. એમના ડિપાર્ટમેન્ટ હેડને પણ બોલાયા છે કે એમની સાથે સાથે એમની સાથે રાખી અને કોઈ પણ વીઆઈપી માણસ સાથે એમનું સન્માન કરાવીશું, એમને મેડલ આપવામાં આવશે. આ બધા થઈને 15 માણસો છે, બધા ડિપાર્ટમેન્ટમાંથી 2-2 માણસો છે, કોમાંથી 1 છે જેવા માણસ પણ. હવે સમાજને મેસેજ આપવા માંગીએ છીએ કે જેટલા સર્વિસ ડિપાર્ટમેન્ટના માણસો છે એ ગમે તેટલા કામ કરે છે પણ થેન્કલેસ જોબ છે એમનું, કોઈ મને ધન્યવાદ કહેતું નથી. માટે અમે એવું પ્રયાસ કરી રહ્યા છીએ કે સમાજને એક સંદેશો આપવા માંગીએ છીએ કે લોકો બધા ખરાબ હોતા નથી, એમાં પણ સારા લોકો હોય છે અને એ લોકોમાંથી સારા માણસોને છાંટીને અમે સન્માન કરીશું, એને મેડલ આપીશું, જેથી સમાજને પણ એ એક મેસેજ મળશે કે લોકો બધા બધી જગ્યાએ સારા લોકો પણ હોય છે. સાથે સાથે એ લોકોને એક પ્રેરણા મળશે કે જો અમે એના કરતાં પણ સારું કામ કરીશું તો અમારું હજુ એના કરતાં બહેતર સન્માન થશે અને એ જોઈને બીજા લોકો પણ સુધરશે.